આ ત્રણ પછી ત્રણ દિવસો પાછળ આવશે, આ ગોઠવણ એ રીતે કરવામાં આવી છે. કારણ કે આખરે તો આપણે ધરતીમાંથી ઉત્પન્ન થયા છીએ અને આપણે એક સક્રિય જીવન જીવી શકીએ છીએ, જેને રજસ કહેવાય છે, જે દેવીની બીજી પ્રકૃતિ છે. જે ત્રીજું છે તે તમારા જીવનમાં આવે પણ ખરું અને ના પણ આવે. તમારે જો તમારી અંદર તેને લાવવું હશે તો પ્રયત્ન કરવો પડશે, નહીતર તે તમારી અંદર નહીં આવે. તો તમસ એ પૃથ્વીની અને તમારા જન્મની પ્રકૃતિ છે. તમે જે ક્ષણે બહાર આવો છો અને સક્રિય થાઓ છો ત્યારે રજસ જાગૃત થાય છે. તમે જો પર્યાપ્ત જાગૃત હશો અથવા પર્યાપ્ત નસીબદાર હશો તો સત્વ તમને સ્પર્શે, નહીતર પછી રજસનો રંગ એવો છે કે જ્યાં સુધી સારું ચાલે છે ત્યાં સુધી સારું છે, પણ જેવો તે ખરાબ થશે તો વધુ પડતો ખરાબ થશે. જ્યારે તમે પૃથ્વી પર બેઠા છો ત્યારે તમારે શીખવું જોઈએ તેની સાથે એક થતા. તમે એમ પણ એનો જ હિસ્સો છો. એ જ્યારે ઈચ્છે ત્યારે તમને ફેંકી દે છે અને જ્યારે ઈચ્છે ત્યારે પાછા લઈ લે છે. તો જે સંપૂર્ણ રીતે નિષ્ક્રિયતા હતી તે હવે ગતિશીલ રજસ બની ગયું છે. આ કદાચ બધી મર્યાદાઓ ઓળંગી જશે અથવા પછી જેવું હતું તેવું જ પાછું થઈ જશે. દુર્ગા લક્ષ્મી, દુર્ગા લક્ષ્મી, દુર્ગા લક્ષ્મી, દુર્ગા લક્ષ્મી. அவர் மூவான்றாங்க. દુર્ગા લક્ષ્મી, દુર્ગા લક્ષ્મી, સરસ્વતી ક્યારેય નહીં થઈ. તેનો અર્થ છે તમે એક ચક્રમાં છો, તમે ફસાયેલા છો. જીવન મૃત્યુ, જીવન મૃત્યુ, જીવન મૃત્યુ. ભૌતિકતાને ઓળંગવાનું હજુ બાકી છે, તેથી આ બંને એમ પણ બનશે જ. કારણ કે નિષ્ક્રિયતાની અવસ્થામાં જે છે તે રજસ અથવા સક્રિયતાની અવસ્થામાં આવશે, અને વળી પાછું થોડા સમયમાં નિષ્ક્રિયતાની અવસ્થામાં અને પછી સક્રિયતાની અવસ્થામાં ચાલ્યું જશે. આવું તમારી સાથે થઈ રહ્યું છે, આ પૃથ્વી સાથે થઈ રહ્યું છે, આકાશગંગા સાથે થઈ રહ્યું છે, આખા બ્રહ્માંડ સાથે આવું જ થઈ રહ્યું છે. તે નિષ્ક્રિયતાની સ્થિતિમાં જાય છે, પછી પાછું સક્રિય થાય છે અને પછી પાછું નિષ્ક્રિય થઈ જાય છે. પરંતુ મહત્વની બાબત એ છે કે આની પાસે કાબેલિયત છે ચક્રોને તોડીને તેની પર જવાની. તો દેવીના આ ત્રણ પરિમાણો પ્રતિષ્ઠિત કરેલા છે ભૈરવીમાં કે લિંગ ભૈરવીમાં. તો આ ત્રણ દિવસોમાં તમારે અસ્તિત્વ અને પોષણના આ ત્રણ પરિમાણોને પોતાની માટે પ્રાપ્ત કરવા માટે સક્ષમ થવું જોઈએ. કારણ કે તમને ત્રણેયની જરૂર છે. પહેલા બેની જરૂરિયાત તમારા સારા જીવન અને સુખાકારી માટે છે, અને ત્રીજું એ આકાંક્ષા છે તેનાથી પર જવાની. આ સૌથી વિશેષ જીવનના દરેક તબક્કાને ઉત્સવની જેમ તમે ઉજવો તે સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે દરેક વસ્તુને ઉત્સવના રૂપમાં લો છો તો તમે શીખશો કે જીવનને કેવી રીતે ગંભીરતાથી નહીં લેવું, પરંતુ સંપૂર્ણ રીતે જોડાઈને. દરેક માનવી સાથે અત્યારે જે સમસ્યા છે એ આ છે
તેઓ જેને મહત્વપૂર્ણ સમજે છે તેની માટે ખૂબ જ ગંભીર થઈ જાય છે. જો તેઓ વિચારે કે એ મહત્વપૂર્ણ નથી, તેની માટે તેઓ બેદરકાર થઈ જશે અને જરૂરી ભાગીદારી નહીં બતાવે. આ બરાબર નથી. સાચો રસ્તો, જીવનનું રહસ્ય બસ આમાં જ છે. દરેક બાબતને ગંભીર થયા વગર જોવું, પરંતુ તેમાં સામેલ થઈને, એક રમતની જેમ. એ જ કારણ છે કે જીવનના સૌથી મહત્વના પાસાઓને ઉત્સવના રૂપમાં જોવામાં આવે છે, જેથી તમે મહત્વનો મુદ્દો ન ભૂલો. જો તમે ગંભીર હશો, તમે જાણો છો, તમિલમાં કે પછી ઇંગ્લિશ ભાષામાં પણ તે બહુ ગંભીર હાલતમાં છે તેનો મતલબ થાય છે. બીજું પગલું તમે જાણો છો ક્યાં? અને ઘણા બધા લોકો અત્યારે ગંભીર હાલતમાં છે. તેમની સાથે એક જ બાબત બનવાની છે જેનું થોડું ઘણું મહત્વ છે, બાકીનું બધું કતરાઈને નીકળી જશે. કારણ કે એવી કોઈ પણ બાબત જેને તેઓ ગંભીર નથી માનતા, તેના તરફ તેઓ ભાગીદારી કે સમર્પણ નથી બતાવી શકતા. આખી સમસ્યા માત્ર આ જ છે.